છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, સંખેડા, બોડેલી, પાવીજેતપુર, કવાંટ અને છોટાઉદેપુર આમ 6 તાલુકા આવેલા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ, જ્યારે ધોરણ 10 માં 15,799 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 8,638, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,368 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાની કામગીરીમાં 1500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. પરીક્ષામાં દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરતા કેમેરામાં કેદ થશે તેની સામે પરીક્ષા પત્યા બાદ પગલાં લેવાશે. જ્યારે પરીક્ષામાં દરરોજ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગની સીડી બનાવીને જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીને મોકલવામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તમારી ચેનલના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ શાંતિપૂર્વક પરીક્ષાઓ આપે અને આ જિંદગીની આખરી પરીક્ષા નથી એવું મારું અંગતપણે માનવું છે. ભય વિના પરીક્ષા આપે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 28 કેન્દ્રોમાં 82 બિલ્ડિંગ, 864 બ્લોક અને આશરે 25,000 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપનાર છે. ફરી એકવાર આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરીક્ષામાં જે રોકાયેલા અધિકારી કર્મચારી મિત્રો છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ બોર્ડની પરીક્ષા સુચારુ રૂપે પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓને બહુ સારી રીતે પરીક્ષા પૂરી કરે એવી સૌને શુભેચ્છાઓ. અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, છોટાઉદેપુર.